મહેસાણા જિલ્લા કમલમ ખાતે કાર્યકર્તાઓને જીતાડવા બદલ અભિનંદન પાઠવ્યા, સાથે સાથે મહેસાણા જિલ્લાની જનતાને પણ અભિનંદન પાઠવ્યા. મહેસાણા જિલ્લા કમલમ ખાતે કાર્યકર્તાઓને જીતાડવા બદલ અભિનંદન પાઠવ્યા, સાથે સાથે મહેસાણા જિલ્લાની જનતાના પણ અભિનંદન પાઠવ્યા. મહેસાણા લોકસભા ચૂંટણીમાં મહેસાણા લોકસભા સીટના ઉમેદવાર હરિભાઈ પટેલને જંગી બહુમતી જીત્યા હતા. તે બદલ હરિભાઈ પટેલ દ્વારા મહેસાણા કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મહેસાણા લોકસભાના ભાજપના વિજેતા સંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં કાર્યકર્તા તથા શુભેચ્છકોનું અભિવાદન સ્વીકારવા ઉપસ્થિત રહ્યા હતા. સાદગીથી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, કમલમ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તથા હરિભાઈ પટેલને જીતાડવા રાતદિન મહેનત કરતા સર્વ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. આટલી જંગી બહુમતીથી આપણા ઉમેદવાર હરિભાઈ જીત્યા છે એનું અભિનંદન આપું છું. અને જે પીએમ સાહેબ જે ગતિથી કાર્ય કરી રહ્યા છે એમાં એ પણ કદમ સાથે કદમ મિલાવીને આપણા જિલ્લાનું દરેક કાર્ય અને જિલ્લાની પ્રગતિમાં એમનો સાથ અને સહકાર આપે, અને સરકાર જે પોઝિટિવલી કામ કરી રહી છે એમાં એ પણ એમનો સહયોગ આપીને આપણા જિલ્લાને સુંદર કામ કરીને જે ભાજપ પક્ષ માની રહ્યો છે દેશને વિકસિત દેશમાં દેશોમાં મૂકવા માટે એમાં પણ સાથ સહકાર આપીએ. આપણે પણ એમને સાથે રહી અને આ જિલ્લાનું આગવું પ્રદાન પીએમ સાહેબના ચરણોમાં આપણે મૂકીએ એવી અપેક્ષા. સાહેબ, શું કહેશો આજે જે સ્નેહ મિલન કાર્યક્રમ કહેવાય, જે કાર્યકર્તાઓ જોડે કેવો ઉત્સાહ છે? સમગ્ર ચૂંટણી દરમિયાન અમારા સૌ આગેવાના માર્ગદર્શન અને અમારા કાર્યકર્તાઓ તડકામાં તપીને તપસ્યા કરીને તપતું જે ફળ આપ્યું હતું ગઈકાલે અને જે જંગી બહુમતીથી જીત્યું હતું એના ભાગરૂપે લોકોનો પ્રેમ સ્વીકારવા માટે આજે એક ટૂંકી સૂચના નોટિસ આપી હતી અને સૌ લોકો અહીંયા વધારે સંખ્યામાં આવીને મારું એ સન્માન કર્યું અને લોકોના આશીર્વાદ મને મળ્યા. અમારા કાર્યકર્તાઓને મને સન્માન કર્યું, ખરેખર મારી જાતે ગૌરવ અનુભવું છું. અને જે લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે એ આવનારા 5 વર્ષ વિશ્વાસ ટકી રહે અને ગૌરવવંતા કાર્યો કરવાનું મેં એમની સમક્ષ મેં એક નેમ લીધેલી છે. અને આજે તમામ કાર્યકર્તાઓનો, તમામ મતદાર ભાઈઓનો, તમામ અમારા આગેવાનો બધાનો, અમારા અહીંયા અમારા સાંસદ માન્ય શારદાબેન પટેલ, અમારા બગાજી મહામંત્રી, સૌ સંગઠનના અમારા મિત્રો સાથે આ બધાની સાથે લઈને આજે બધાનો આભાર માનવાની જે તક મળી છે, ખરેખર મેં હૃદયપૂર્વક ફરીથી તમામ મતદારો, તમામ કાર્યકર્તાઓનો, તમામ આગેવાનોનો, તમામ શુભેચ્છકનો હૃદયપૂર્વક આભાર માનું છું.